જૂનાગઢ ભવનાથ તળેજીના મહાશિવરાત્રીના મેળાને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગિરનાર શિવરાત્રી કુંભ મેળા 2019 તરીકે ઉજવવામાં આવશે। જૂનાગઢના શિવરાત્રી મેળામાં ભવનાથમાં આવતા લાખો યાત્રિકો માટે વિશેષ સુવિધા અને સંતોના આગમન સાથે ગરિમાપૂર્ણ રીતે મેળાનું આયોજન કરવા માટે થયેલી તૈયારીઓ તેના અંતિમ નિર્દેશન માટે આજે પ્રવાસન અને વન વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તેમજ યાત્રાધામ વિકાસના રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવે અને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં તારીખ 26મી ફેબ્રુઆરીથી તારીખ 4 માર્ચ સુધી યોજાનારા વિશિષ્ટ અને ગરિમાપૂર્ણ તેમજ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી હતી। મહાશિવરાત્રીનો મેળો તારીખ 27મી માર્ચને સવારે 9 કલાકે ધ્વજારોહણ સાથે શરૂ થશે, પરંતુ એ પૂર્વે તારીખ 26મી ફેબ્રુઆરીના રોજ 3 કલાકેથી જૂનાગઢના માર્ગો પર સંતનગર યાત્રા શરૂ થશે। ભૂતનાથથી ભવનાથ સુધીની આ યાત્રામાં સંતો મહંતો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ઋષિકુમારો અને સેવાભાવી નાગરિકો અને યાત્રાળુઓ પણ જોડાશે। 27મી ફેબ્રુઆરીના રોજ ધ્વજારોહણ બાદ ભારતી આશ્રમ ખાતે 51 લાખ રુદ્રાક્ષના શિવલિંગના દર્શનનો પ્રારંભ થશે। ઉપરાંત ભવનાથમાં આવેલા ભવનાથ તીર્થ તરીકે નામકરણ કરાશે। મેળા દરમિયાન રોજ સાંજે ગિરનાર અને શિવરાત્રીના મેળાના મહત્વને રજૂ કરતો આકર્ષક લેસર શો પ્રદર્શિત કરાશે। તારીખ 1, 2 અને 3 માર્ચના રોજ બપોરે 3-7 ધર્મસભા અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ પ્રથમ સ્થાનિક કલાકારો દ્વારા અને બીજા દિવસે રાજ્ય કક્ષાના કલાકારો, ત્રીજા દિવસે રાષ્ટ્રીય કક્ષાના કલાકારો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે। ગાયક કલાકાર શ્રી કૈલાશ ખેરના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ વખત ભવનાથમાં અને જૂનાગઢના માર્ગો પર ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 4 માર્ચના રોજ ભવ્ય રીતે રવેડી નીકળશે, જેમાં હાથી, ઘોડા તેમજ ધર્મધ્વજાઓ, પુષ્પવર્ષા, બેન્ડવાજા અને અખાડાના સંતો સાથે શાહી સ્નાનનો કાર્યક્રમ પણ થશે। આ સમગ્ર કાર્યક્રમ તેમજ યાત્રા લાખો યાત્રિકો શાંતિપૂર્ણ રીતે જોઈ શકે અને તેના દર્શન કરી શકે તે માટે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આયોજન કરવામાં આવશે। પ્રકૃતિધામ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજવામાં આવશે। મંત્રી શ્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના મેળાના વિશિષ્ટ આયોજન માટેની બેઠક પણ યોજવામાં આવી છે। ત્યારબાદ સ્થાનિક કક્ષાના અધિકારીઓ અને મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને પણ મીટિંગ કરીને સમગ્ર મેળા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા અને આ મેળામાં સુવિધાઓ વધારવામાં આવે તે માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। તારીખ 27મી ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધીના વિવિધ કાર્યક્રમો અંગેની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે। મેળામાં સ્વચ્છતાને ખાસ અગ્રતા આપવામાં આવશે। ભવનાથ અને ઝોનમાં વેચીને તેના પર કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવશે। ભવનાથમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવશે અને દેશભરના સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવશે। મીટિંગ પૂર્વે વિભાવરીબેન દવેએ ભવનાથ શિવરાત્રી મેળા વિસ્તારની મુલાકાત લીધી હતી। આ મીટિંગમાં શ્રી ભારતી બાપુ, ગૌસેવા આયોગના ઉપાધ્યક્ષ શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, સદાનંદજી મહારાજ, શ્રી વિમલ ઉપાધ્યાય, અગ્રણી શ્રી શૈલેષભાઈ દવે, શ્રી પ્રદીપભાઈ ખીમાણી તેમજ શ્રી મહેન્દ્રભાઈ મશરુ અને કલેક્ટર શ્રી સૌરભભાઈ પારધી સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ યાદવ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ।